નમસ્કાર, આજે હું તમને વરિયાળીના ખેતરમાં આપણે ઊભા છીએ. સૌથી વધારે જોઈએ અત્યારે ઠાર પડી રહ્યો છે. સવાર સવારમાં જે ઠાર પડતો હોય છે એના કારણે ચરમી કાળિયા જેવા રોગો પણ વધારે આવતા હોય છે. તો આપણે અત્યારે ખેતરમાં, વરિયાળીના ખેતરમાં એવું કરીશું કે જેથી ચરમી કાળિયાને આપણે આવતા અટકાવી શકીશું. ઘણા બધા એવા પત્તા હોય છે જે આપણા ખેતરમાં રોગને આમંત્રણ કરતા હોય છે. તો હું તમને આજ બતાવું કેવા કેવા પત્તા છે. તો પહેલાં તો હું તમને બતાવું ને આ પત્તા કઈ જગ્યાએ હોય છે એ તમને જુઓ. આ જુઓ, તમે આવા મેં વીણ્યા છે. આ પત્તા આખા આપણે જે પીળા પીળા કલરના થઈ જતા હોય છે, જેના કારણે એકબીજાના પત્તા ઉપર ચરમી આવતી હોય છે. હું તમને લાઈવ બતાવું. અહીંયા તમે જુઓ, આ સોડ છે આખો. આ સોડમાં નીચે આવા પીળા પત્તા હોય છે, તો આને આપણે અહીંથી કટિંગ કરી લેવાના. આ કટિંગ કરી લેવા જેવા આ પત્તા, કારણ કે આ શું કરશે, આ પત્તા આના કારણે ઉપર બીજાને રોગ આપશે. આ બીજા ઉપર એમ કરીને ચરમી આખા ખેતરમાં ઉપદ્રવ વધારશે. તો આવા જેટલા પણ ફૂલ છે આવા, એના આપણે આ રીતે કટિંગ કરી લેવા પડશે આ રીતે. તો આને કટિંગ કરી કાઢી લેશો તો આસાનીથી નીકળી જતા હોય છે આ રીતે. જેના કારણે આ જે પત્તા એકદમ લીલા છે, આ લીલા પત્તાને નુકસાન નહીં થાય. જો આવા પીળા પત્તા કાઢી લેવામાં આવશે તો એને આપણે નુકસાન થતું અટકાવી શકીશું. હવે આ બધા જે વીણ્યા છે પત્તા, એને આપણે આપણા ખેતરના બહાર શેઢા પર ખાડો કરીને અને જમીનમાં દાટી દેવાના, જેથી હવાના અવર જવરના કારણે અથવા ખેતરમાં આના કારણે ફૂગ ના આવે એ પણ આપણે થોડું ધ્યાન રાખવાનું. તો તમે જોવો કે અહીંયા નીચે બીજા પત્તા છે, આપણે આને બહાર નાખી આવીએ.